લોકડાઉનના કારણે બાબરા તાલુકાના ખેડૂતો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બિયારણ તેમજ પાકેલા માલનું વેચાણ સહિતના પ્રશ્નો ખેડૂતોને ચિંતિત બનાવી રહ્યા છે ત્યારે અમારા રિપોર્ટરે આ ખેડૂતની વ્યથા સાંભળીને સરકાર સુધી આ વ્યથાને પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો હાહાકાર છે અને સમગ્ર ભારતમાં લોકડાઉન છે દેશની જનતા લોકડાઉનનું યોગ્ય પાલન પણ કરી રહ્યા છે અને ક્યાંક લોકોમાં ચિંતા પણ જોવા મળી છે જગતનો તાત ખેડૂતો હાલ ચિંતામાં છે કારણ કે પોતાના ખેતરોમાં વાવેલ પાક હાલ તૈયાર થઈ ગયો છે અને હાલ યાર્ડમાં પણ ખરીદી થતી નથી અને ખરીદી થાય તો પૂરતા ભાવ મળતા નથી તેથી ખેડૂતો ચિંતામાં આવી ગયા છે દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર છે અને અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે એક બાજુ વાવણી નજીક આવી ગઈ છે અને બિયારણ પણ મળતું નથી તો બીજી બાજુ ખેડૂતોના ઘરોમાં કપાસ મગફળી ડુંગળી જેવા પાકો પણ બગડ પડ્યા છે અને લોકડાઉનના 50 દિવસ થયા છતાં હજુ ખેડૂતો વેચાણ કરી શક્યા નથી આના કારણે ખેડૂતોને દેવામાં ડૂબવાની ભીતિ સતાવી રહી છે આ બાબતે જ્યારે બાબરા તાલુકાના કુંવરગઢ ગામના ખેડૂત આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે હાલ ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે અને સરકાર ખેડૂતો સામે જોવે તે ખૂબ જરૂરી છે જો ખેડૂતોના પાકોનું વેચાણ પૂરતા ભાવે નહીં થાય તો ખેડૂતો દેવામાં ડૂબવા લાગશે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબે જે પેકેજની જાહેરાત કરી છે તે માત્ર ઉદ્યોગો માટે છે આમાં ખેડૂતોને કોઈ લાભ નથી માટે સરકારે ખેડૂતોના હિતમાં પણ જાહેરાત કરી ખૂબ જરૂરી છે તેવી માંગ કુંવરગઢ ગામના ખેડૂતોએ કરી છે વધુમાં જણાવેલ છે કે જો ખેડૂતોના પાકનો પૂરતો ભાવ નહીં મળે તો ખેડૂતોની આત્મહત્યાના બનાવો પણ વધુ બનવા લાગશે માટે સરકારે વહેલી તકે ખેડૂતોના હિતમાં યોગ્ય જાહેરાત કરવા માંગ કરી છે અને ખેડૂતોને દેવામાં ડૂબતા બચાવવા વિનંતી કરેલ અશોક મણવર જેએસટી અમરેલી મારું નામ છે બિપિનભાઈ પોપટભાઈ માંગરોળિયા ઉપસરપંચની પદવી છે હવે આપણે આ જો 50 દિવસ થયા આજ લોકડાઉન અને હાલાકી એવી ખેડૂતોને ભોગવવી પડે છે કે એની ન પૂછો વાત હવે કપાસ વેચવા જાય તો 500-600 રૂપિયા માગે છે તો એને વેચવો કે અમારે ઘરમાં રાખવો અને સરકાર કે અમે ખરીદશું કપાસને 1100 રૂપિયામાં તમારો કપાસ ખરીદશું 1100માં નથી ખરીદવો તારે 900માં ખરીદ ભાઈ પણ અમારો લઈ લે ગમે એમ કરીને 200 રૂપિયા ઓછે પણ એ કપા લ્યો તો અમારું કાંઈક વળે નકર વળે એમ નહીં કાંઈક અને ડુંગળીવાળા જ માથે ઓટીને રોવે છે અને અત્યારે માંડવીના 1500 કર્યા લે મારા બેટા હવે શું છે ખેડૂત બિયારણ લેવું છે એટલે 1500 કર્યા ખેડૂત ઘરમાં છે એ નહીં માંડવી અત્યારે ભાઈ તો હવે આના વિશે કાંઈક વિચારો અને કપાના વિશે તો ખાસ કરીને બીજું કાંઈ નથી કેવું